હેલો, નમસ્કાર ફ્રેન્ડ્સ, ઇટન ડ્રાઈવમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમે લોકો જઈ રહ્યા છીએ આજે રાજકોટથી મહુવા ગામ, જે મોરારી બાપુનું ગામ કહેવાય, અને ત્યાં જઈને ત્યાંનું ફૂડ આપણે એક્સપ્લોર કરવાના છીએ. ત્યાં અમારા એક મિત્ર છે, એમને મળશું. ત્યાં શું શું વખણાય છે એ જોશું અને તમને બતાવશું. અને મારી સાથે આજે મારા ખાસ મિત્ર જોડાયેલા છે, અનંત ચૌહાણ, અનંતભાઈ. અને ત્યાં જઈ અને તમને બતાવીએ કે ક્યાં શું શું મળે છે, શું વાનગી વખણાય છે. ચાલો શરૂ કરીએ. કેમ છો દિનેશભાઈ? આ જે આપણા દિનેશભાઈ, હવે તમારા ગામમાં અમે આવી ગયા છીએ ફાઇનલી. હવે તમે અહીંયા શું કહેતા હતા? લીંબુ નારિયેલ પાણી. લીંબુ નારિયેલ પાણી પ્રખ્યાત છે અહીંનું મહુવાનું. અને એક કોલ્ડ બુસ્ટ. કોલ્ડ બુસ્ટ મસ્ત એવું મળે અહીંયા. બહુ કોલ્ડ બુસ્ટ શું છે? બુસ્ટ ને ઠંડા દૂધમાં બરફ સાથે નાખે, અને એમાં થોડુંક વેનીલા ને એવું નાખીને તમને આપે. બહુ મસ્ત લાગે. પરખ્યાત ચાલુ જ મહુવાથી કોલ્ડ બુસ્ટ. અચ્છા, એવું. ચાલો જઈને શરૂ કરીએ. ચાલો તમને. ચાલો મોટાભાઈ શું નાખીએ આપણે આમાં? ચોકલેટ સિરપ છે. ડબ્બો દેખાડજો મોટાભાઈ. બુસ્ટ લખેલો આ બુસ્ટ છે. એટલે આ ઓલો બોનવીટા જેવું જ થયું ને? બોનવીટા અલગ તાજું દૂધ. કોલ્ડ બુસ્ટ રેડી. કેવો લાગે સર? સુપર. ઓમ બોનવીટા જેવો ટેસ્ટ આવે છે. પણ આને જે રીતના બનાવ્યું, ચોકલેટ સિરપ જ હતું ને? ચોકલેટ સિરપ અને બુસ્ટ ને દૂધ. બુસ્ટ ને દૂધ વસ્તુ મિલાવટ નહીં. વાહ, અને હેલ્ધી કહેવાય. કોઈ મિલાવટ હોય તો કોલ્ડ ડ્રિંક્સ પીવું એના કરતાં આ સારું. વાહ, જમાવટ છે. મવા આવો તો કોલ્ડ બુસ્ટ ખાસ કરીને ટ્રાય કરજો. બીજું તમે શું કહેતા હતા? લીંબુ નારિયેળ પાણી. શું છે? ગ્લુકોઝ
ગ્લુકોઝ અને નાળિયેર પાણી અને લીંબુ. છે ને, દરેક ગામની કંઈક નવીન વિશિષ્ટતા હોય છે. વાહ, આ આ તમે કેટલા વર્ષથી આ બનાવો છો? નાળિયેર પાણી, લીંબુ અને ગ્લુકોઝ નાખીને 5 વર્ષ. આ કેટલું હેલ્ધી હોય તમે સમજી ગયા. આમાં ગ્લુકોઝે આવી ગયું, લીંબુએ આવી ગયું, નાળિયેર પાણી આવી ગયું, એનર્જી ડ્રિંક થઈ ગયું. જે આપણે બીજી પ્રોડક્ટ પીતા હોય છે, નામ નથી લેતો, એની જગ્યાએ પીતો સૌથી વધારે સારું. મેડ ઇન ઇન્ડિયા. દિનેશભાઈ, તમે આમ રહ્યો ને દિનેશભાઈ, હવે તમે મને કહેતા હતા વેલકમ ડ્રિંક્સ તો થઈ ગયું આપણું, હવે જમવા માટે, જમવા માટે રાત્રે ઓળો ને રોટલો, ઓળો ને રોટલો લાઈવ આપણી ભારતા બનાવેલો, અને બધા સ્પેશિયલ અહીંયા ઓળો રોટલો ખાવા આવતા હોય, જે જગ્યાએ જતા હોય સારામાં સારું. ચાલો તો ફૂડ ત્યાં જઈએ, હવે જઈએ. ચાલો, હવે આપણે આવી ગયા છીએ પાછળ, તમે જોવો છો રામેશ્વર હોટલમાં, અને એ મહુવા ગામમાં નથી, રાજુલા રોડ, રાજુલા મેઇન રોડ ઉપર છે, અને મહુવાથી 5 કિલોમીટર થાય છે, અને અંદર બને જ છે, ચાલુ જ છે. ચાલો આપણે જોઈએ કેમ બને છે. આ દેશી ભઠ્ઠા ઉપર જ દેશી ચૂલો ચાલુ છે, અને બેન રોટલાનો લોટ બાંધે છે, અને લાઈવ અત્યારે રોટલા આવી રીતના દેશી ચૂલા ઉપર ભઠ્ઠા બનાવશે ભઠ્ઠામાં. તમારી વાડીમાં? અરે વાહ, ઓળો આપણો રેડી થઈ ગયેલો છે, અને રોટલો અત્યારે તૈયાર થાય છે. ચાલો હવે આપણે બહાર જઈએ, બહાર આપણે ગરમ રોટલો બની જાય એટલે ટેસ્ટ કરી. આપણું આવી ગયું જમવાનું, ગરમ ગરમ બાજરાનો રોટલો અને ઓરા. આ છે માખણ તાજું વાડીનું, ઘરની ભેંસનું. વાહ ભાઈ વાહ, આ તો હાથેથી જ ખાવાની મજા છે. અને તમારું નામ શું? વિનુભાઈ. વિનુભાઈ, વિનુભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા આવી રીતના હલાવો છો જમવાનું? 26 વર્ષ. વાહ. અને આ છે રીંગણાનો ઓળો. વાહ, સાથે છે ડુંગળી, પાપડ. પાપડ લીધો હતો
અને ગોળ આ રીંગણા અને એનું તમામ શાકભાજી, આ જે કોબીજનો સંભારો, આ બધું અહીંયા આમની વાડીમાં પાછળ, તમને હમણાં કીધું પાછળ મોર જે બોલતા હતા ત્યાં વાડીમાં જ આ બધું બનાવે છે, ઉગે છે અને એની આપણે આ રસોઈ કરે છે. વાહ, 25 વર્ષથી તમે આ જગ્યાએ બધી કાઠિયાવાડી દેશી રસોઈ, બીજું શું શું બનાવો આપણે? એમ દાળ ફ્રાય ને બધું. હવે દિનેશભાઈ સ્પેશિયલ અહીંયા ઓળો ને રોટલો ખાવા, ઓળો ને રોટલો ખાવા આવે. વાહ, આખા રીંગણા બનાવે અહીંયા, એમ સરસ ભરેલા રીંગણા, ભરેલા રીંગણા ને બધું. આ મજા એક તો એ છે, દેશી ભઠ્ઠા ઉપર જે ચૂલા ઉપર રસોઈ બને ને એ આપણા ઘરે ન મળે ટેસ્ટ એવો, અને ખાસ કરીને આપણા જે રાજકોટ જેવા મોટા સિટીમાં ન મળે, એના માટે અહીંયા જ આવવું પડે. હું હવે આપની સાથે વાત કરું, આનો લાહો ઉઠાવું. અને જમતા જમતા વિનુભાઈએ બીજી વાત કરી, અહીંયા રોટલા જે બને છે બાજરો ને બધું તમને કીધું, બાજરો એ વાડીમાં વાવે છે, ડુંગળી ટમેટા રીંગણા બધું અહીંયા જ બને છે, બારે પાછળ ઉગાડે છે, અને ઘરની જ ગાયને પેસવું છે, છાશ ને માખણ ને બધું એમાંથી જ ઉતરે છે. અને 25 વર્ષ પહેલાં એ લોકોએ ચાલુ કર્યું ત્યારે શું ભાવ હતો? 10 રૂપિયાનો રોટલો અને 3 રૂપિયાનું શાક. અને અત્યારે હજી એટલી મોંઘવારી અહીંયા નથી, અત્યારે આ બાજરાનો રોટલો ખાધો એ 12 રૂપિયા, અને સબ્જી ઓરો લ્યો કે ગમે બીજું લ્યો, એ ભરથું લ્યો કે ગમે એ લ્યો, એના 30 રૂપિયા, પાપડ લિજ્જત પાપડ 12 રૂપિયા, 8 રૂપિયા. એટલે 50 રૂપિયામાં પેટ ભરીને હું અહીંયા જઈમું એમ સમજો. આવી મોંઘવારીમાં આપણા સિટીમાં જે 200 રૂપિયાની મેક્સિમમ થાળી હોય છે, પણ આ જે મજા છે અને જે ઓર્ગેનિક કે ફૂડ પાછળ વાળી છે અને આ ખુલ્લા વાતાવરણમાં અહીંયા જે મજા છે ખાવાની એ બીજે નથી, બરાબર ને? અને ખાસ વાત એ કે એકવાર અહીંયા મોવા આવો તો રાજુલા રોડ ઉપર એકવાર આ જગ્યાએ જરૂરથી આવજો. હા, રાજુલા વિક્ટર રોડ, રાજુલા વિક્ટર રોડ ઉપર જરૂરથી આવજો. આવી જ રીતના ફરીથી આપણે કંઈક નવું લઈને આવશું, નવી જગ્યાએ જાશું. અને અહીંથી અત્યારે વિચાર તો એવો છે કે ઈટન ડ્રાઈવમાં નીકળી ગયા છીએ, આપણે કાયમ કહેતા હોય છીએ ડ્રાઈવમાં નીકળી જ ગયા છીએ આજે, તો હું ને મારા મિત્ર અનંતભાઈ અહીંથી દીવની સવારી કરવાની વિચાર લઈ છીએ અને તમને બતાવીએ દીવ, હવે રાજકોટ ટુ દીવ જર્ની બતાવી તમને અને ત્યાંના ફૂડ કવર કરી. ચાલો મળીએ પછી. જય હિન્દ, જય ભારત. દરિયાની લોકોની ટુરિઝમની બરોબર ને ધવલભાઈ?